રોકડનાથ મંદિર પાસે આવેલી છે, રાણા સુભાષભાઈ નામ છે. આ દુકાનનો ઘણી બધી વાર અમને બે મહિનાથી જ્યારે અનાજ આપે છે સરકારશ્રી, તો બે મહિનાથી લોકોની ફરિયાદ છે. લોકો તમે જોઈ શકો છો કે મે મહિનાના રેશન કાર્ડ પર સિક્કો મારેલો છે, અને પછી એ લોકોને એવું કહે કે તમે એક બે દિવસ રહીને આવજો, તમને અનાજ આપી દઈશું. પણ પછી આવ્યું કે હવે તમારો અનાજનો દિવસ પતી ગયો, હવે તમને અનાજ નહીં મળે. આ તો આ આવા તો બે ત્રણ દાખલા આવા છે. બીજું તમે જોશો, અમારી પાસે બીજું રેશન કાર્ડ છે, ચોથા દિવસનું રેશન કાર્ડ છે. આ ચોથા દિવસવાળાને પણ અનાજ નથી આપ્યું. નવા બજાર વિસ્તાર કે રોકડનાથ મંદિર કે પાસ આઈ રાશનિંગ કી દુકાન કે વિક્રેતા પે વહી કે સ્થાનિક કાઉન્સિલરીએ આરોપ લગા રહે હૈ. સરકારી રાશન જો ઇસ લોકડાઉન કે સમય મેં ગરીબ ઓર મધ્યમ વર્ગીય પરિવારો કે લીએ રાજ્ય સરકારને દિયા હૈ, ઉસે બીચ મેં સે ઉડા લેને કી ગેરરીતિ કા પર્દાફાશ હુઆ હૈ. રાણા સુભાષ નામ કી રાશનિંગ કી દુકાન મેં રાશન કાર્ડ પે થપ્પે તો લગાએ જા રહે હૈ, પર રાશન દો દિન બાદ લેને આવો એસા કહા જાતા હૈ. જબકિ પ્રશાસન ઓર સરકાર ને કહા હૈ કે હરેક રાશનિંગ કી દુકાન મેં સહી માત્રા મેં રાશન ઉપલબ્ધ કરવા દિયા ગયા હૈ, ફિર યે તારીખ પે તારીખ યે રાશન વાલા ક્યું દે રહા હૈ. માન્ય સરકારશ્રીની યોજના મુજબ તમામ દુકાનદારો એપીએસઓને જે 75% અનાજ 75% અનાજ ફાળવવામાં આવે છે, એ મુજબ એ ભાઈનું જે તે વખતે વિતરણ 447 કાર્ડની સામે 335 કાર્ડનું વિતરણ થયેલું છે, એટલે એક્ઝેક્ટ કાર્ડના વિતરણ પ્રમાણે થયેલી છે, એટલે એમનો કહી શકો એ નથી. અને એના આધારે સરકારમાં અમે દરખાસ્ત કરી છે, અને માન્ય સરકારથી દરખાસ્ત પોઝિટિવ કરી અમને જેવું અનાજ આપશે તો આ તમામ IPL1 ગ્રાહકોને અનાજ આપી અને આપની લાગણી સ્વીકારવામાં આવશે. બસ સરકાર તરફથી જેટલું અનાજ જેટલા કિલો કહેવામાં આવ્યું તેટલું નહીં મળતું એવું કહે છે સર? નહીં, જેટલું અનાજ આપ્યું હતું ને એટલું બધું જ એ લોકોએ વિતરણ થઈ ગયું છે. इस पूरी धोखाधड़ी की जानकारी जब सामने आई तो स्थानिक कॉर्पोरेटर समेत वार्ड प्रमुख मौके पर पहुंचे. जिला प्रशासन में डेप्यूटी कलेक्टर तक बात की जानकारी पहुंचाई गई. अब देखना यही है कि प्रशासन इसमें क्या जांच करता है और गरीबों के निवाले की कालाबाजारी करते राशन के दुकानदार पे भी क्या सख्ती की जाती है. એ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને પણ અહીંથી ફોન કરીને રજૂઆત કરી, અને અમારા ઝોનલ 4ના જે છે એ અધિકારી તુષારભાઈ એમને પણ અમે રજૂઆત કરીને એ પણ હાલમાં અહીંયા આવી ગયા છે પૂછપરછ કરવા, અને એમને બી કીધું કે અમે જે હશે એ સાચી વાતનું અમે અત્યારે ધ્યાન દોરીશું, નિરાકરણ કરીશું. એસી હિ તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે.